નમસ્કાર મિત્રો, અબતક ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહીએ છીએ આપણા રાષ્ટ્રીય પિતા એટલે કે એક એવા વ્યક્તિની કે જેણે આપણા દેશની આઝાદી માટે ખૂબ ચળવળો કરી છે, જેમનું સ્થાન આપણી આઝાદીમાં એક મહત્વપૂર્ણ ગણે છે. જી હા મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા રાષ્ટ્રીય પિતા એવા મોહનદાસ કરમચંદ્ર ગાંધી એટલે કે મહાત્મા ગાંધીની વાત કરીએ. રાજકોટ સાથે પણ એમનો ઘણો અલગ નાતો છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે કે પોરબંદરમાં જેમનો જન્મ થયો હતો અને રાજકોટમાં તેમણે એમનું ઘણું ખરું જીવન વિતાવ્યું છે. વાત કરીએ આપણે વધારે તો એમના મોહનથી મહાત્મા સુધીની જે સફર છે તે રાજકોટમાં જ શરૂ થયેલી. એવા જ રાજકોટની ધરતી પર એમના ખૂબ નજીકના ત્રણ સ્થાનો પણ આવેલા છે. વાત કરવામાં આવે તો કબા ગાંધીનો ડેલો છે કે જ્યાં તેમણે તેમનું ઘર હતું, તેમના લગ્ન પણ સાસરું કરી અને અહીંયા જ કરેલું હતું. આ સાથે રાષ્ટ્રીય શાળા પણ છે કે જ્યાં તેમણે ચળવળો દરમિયાન ઉપવાસ પણ કરેલા હતા. અને ખાસ કરીને એક એવું સ્થળની વાત કરીએ આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જ્યાં તેમણે પોતાનું શિક્ષણ પણ લીધું હતું. અને મોહનથી મહાત્મા સુધીની સફર ગાંધીજીની જે શરૂઆત થઈ હતી તે આ રાજકોટની ધરતી પર આજે એક ખૂબ સરસ બનવા જઈ રહ્યું છે એવું મહાત્મા ગાંધી મ્યુઝિયમ. જી હા, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ગાંધીજીના વિચારોને વધારે પ્રગટ કરવા જઈ રહ્યું છે. આ સાથે સાથે યુવા પેઢીમાં પણ ગાંધીજીના વિચારો સુધી પહોંચવા માટે જે આ એક પગલું લેવાયું છે તેને લઈ અને અત્યારે રાજકોટમાં આ મ્યુઝિયમ ખાસ બનવા જઈ રહ્યું છે. જેટલી પણ આપણે મિત્રો ગાંધીજીની વાતો કરીએ તેટલી ઓછી છે. ખાસ કરીને તેમના વિચારોની વાતો કરીએ તો સત્ય અને અહિંસાના જે એમના વિચારો હતા તેનાથી આજે પણ આપણે હંમેશા પ્રેરાતા આવીએ છીએ. આ સાથે સત્ય જ એમનું જીવન હતું અને અહિંસાના માર્ગે તેઓ હંમેશા ચાલતા રહ્યા છે. કંઈ કેટલીય ચળવળો અને કંઈ કેટલાય ઉપવાસો થકી જેમને આપણને આઝાદી અપાવી છે તેવા મહાપુરુષને આપણે એમના રાજકોટના જે સંસ્મરણો છે તેને લઈને આપણે આજે તેમને વાત કરીએ અને યાદ પણ કરીએ. સાથે સાથે જોઈએ કે કેવી રીતે અત્યારે આ બધા સંસ્મરણોની સાથે મહાત્મા ગાંધી સંકળાયેલા પણ હતા. આ એક આપણે એવી જગ્યાએ આજે ઊભા રહ્યા છીએ કે જ્યાં ગાંધીજીનું મોહન ટુ મહાત્માનું જે સર્જન છે. આમ હું ચોક્કસપણે કહી શકું કે જો અમદાવાદ ગાંધીજીની કર્મભૂમિ છે, પોરબંદર એની જન્મભૂમિ છે, તો રાજકોટ એની સંસ્કારભૂમિ છે. ગાંધીજીનો જન્મ 1869માં પોરબંદર ખાતે થયો. ત્યારબાદ એમના ફાધર એટલે કે પિતા કરમચંદ ગાંધી જે તે વખતે 1876માં રાજકોટના વહીવટદાર તરીકે નિમાયા ત્યારે રાજકોટ આવવાનું એમના કુટુંબને થયું. આ જે જગ્યા છે કબા ગાંધી ડેલો એટલે કરમચંદના નિકનેમ કબા તરીકે એટલે કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાય છે. ત્યાં ગાંધીજી 1881થી 1915 સુધી રહ્યા એટલે 1800થી 1915માં તેમનું આવન જાવન રહ્યું. અહીંથી જ તેઓ બ્રિટિશ ગયા, આફ્રિકા ગયા, મુંબઈ ગયા અને પાછા આવ્યા. પણ 1915 પછી આ મકાનમાં તેઓ રાજકોટ ખાતે અહીંયા આવ્યા નથી. આ મકાન મોહન ટુ મહાત્માનું સર્જન એટલા માટે હું કહી શકું કે ગાંધીજીએ પોતાની આત્મકથામાં પણ કહ્યું છે કે રાજકોટ ખાતે મેં જ્યારે જ્યારે જે ભૂલો કરી છે એ આ મકાન એનું એક સાક્ષી છે. ગાંધીજીએ ચોરી જે કરી છે એ આ મકાનમાં જ કરી છે. મટન ખાવાનો અહેસાસ, પર સ્ત્રીગમનનું જે કાંઈ કાર્ય કર્યા છે તે આ ઘરમાં કર્યા છે અને તેને એને આત્મકથામાં વર્ણવીને કહ્યું છે. અને એટલે અને એ જ્યારે પોતે આ બધું કર્યું અને દુઃખ થયું ત્યારે એમના પિતાજીને કાગળ લખે છે અને જે કાગળ લખે ત્યારે એના પિતાજી કશું જ બોલ્યા વગર ખાલી આંસુ સારે ત્યારે એ જે ગાંધીજીને થાય છે કે ત્યારે એને એવું થાય છે કે મારા પિતાજી મને ઠપકો આપશે એની બદલે એ ખાલી આંસુ સારે ત્યારે એને એ જે અહિંસાના પાઠ એમના પિતા તરફથી એને અહીંથી જ બનાવ્યા એટલે અહિંસાનો એક પાયો આ ઘરમાં નખાયો ચોક્કસપણે કહી શકાય. બીજું, ગાંધીજીએ અહીંયા જ રાજકોટ ખાતે સત્ય હરિશ્ચંદ્રનું જે નાટક છે અહીંથી જ જોયું અને અહીંથી જ એ નાટક ઉપરથી જ એમને એમ થયું કે મારે સત્ય બોલવું જોઈએ. તો એ બીજું એનું અહિંસા, બીજું સત્ય, એ પણ હું ચોક્કસપણે કહી શકું કે એ અહીંથી એનું એનું સિંચન થયું છે એટલે એ એની શરૂઆત છે. ત્યારબાદ જ્યારે એને બ્રિટિશ જવાનું થાય છે ત્યારે એમની માતા પુત્રીબાએ જે ત્રણ
શપથ લેવડાવ્યા જૈન મુનિ સામે, એ આ જ રૂમ છે. અને એ જ રૂમમાં એને ત્રણ શપથ લેવડાવ્યા, એ કે જે હું પરસ્તિગમન નહીં કરું, દારૂ નહીં પીવું, એ જે શપથ લેવડાવ્યા પણ એ આ રૂમ એનો સાક્ષી છે. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે મોહન ટુ મહાત્માનું જે સંસ્કાર જે છે એ રાજકોટ ખાતે એમને મળેલા છે. સરકાર દ્વારા ગાંધી સર્ટિફિકેટમાં ગાંધીજી જે અભ્યાસ કર્યો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે ડેવલપ કરી છે, તો શું ગાંધીજી અહીંથી જ ભણવા જતા કાઠિયાવાડ, ત્યારે કાઠિયાવાડી સ્કૂલ કહેવાતી, અને કાઠિયાવાડી સ્કૂલમાં જ એમને કેટલ સ્પેલિંગનો ખોટો કર્યો અને ચોરી કરી હતી એ જે કાઠિયાવાડી સ્કૂલ, ત્યારબાદ આલ્ફ્રેડ અને ત્યારબાદ મોહનદાસ કરમચંદ ગાંધી સ્કૂલ કહેવાતી, જે આજે હમણાં તારીખ 30 તારીખે જ્યારે એક મ્યુઝિયમ તરીકે જ્યારે, એ ખરેખર આવકારદાયક પગલું છે. એનું મારું માનવું એવું છે કે એક રાજકોટને એક જુદું સ્થાન મળશે, અને લોકો, રાજકોટના લોકો તો ખરા પણ બહારથી પણ ચોક્કસ બધા જોવા આવશે. અને મારું એવું એક કહેવું છે કે એક સર્કિટ બને, એટલે કે મ્યુઝિયમ, કબા ગાંધી ડેલો અને રાશિશાળા, એ એક સર્કિટ બને અને રાજકોટ જ્યારે લોકો આવે તો એ ત્રણેય સાથે જોવે, તો એક જે રાજકોટ ખાતે ગાંધીજીનું કેટલું મહત્ત્વ છે એ ચોક્કસ સાબિત થાય. ગાંધીજી રાજકોટ ખાતે કેટલું મહત્ત્વનું યોગદાન છે એ પણ સાબિત થાય. ગાંધી મૂલ્ય ભૂલાતા જાય છે એવું મારું માનવું નથી, એટલા માટે કે હું એક મહાત્મા ગાંધી શૈક્ષણિક સંસ્થાની ટ્રસ્ટી છું, મારી નીચે 18,000 વિદ્યાર્થીઓ ભણે છે. જ્યારે જ્યારે ગાંધીજી વિશે વાત કરવાનું થાય મારે, અથવા ગાંધી વિદ્યાર્થીઓ વચ્ચે મળવાનું થાય, ત્યારે એક યા બીજી રીતે આપણે વિદ્યાર્થીઓ કે છોકરાઓને પૂછતા હોય છે કે તમારા રોલ મોડેલ કોણ, તો 70% રોલ મોડેલ ગાંધીજી આવે છે. તો એવા ચોક્કસ છે કે કદાચ ગાંધીજી યુગ બદલાય તો એના વિચાર થોડાક બદલાય, પણ મારા યુવાનો સાથેનું રહેવું મારું ચોક્કસ માનવું છે કે ગાંધીજી ભૂલાતા નથી, વધુ ને વધુ નજીક આવતા જાય છે એવું મારું માનવું છે. ગાંધીજીનું મોહનથી મહાત્માનું સર્જન તો ખરું, પણ ગાંધીજીની જે બીજી યાત્રા છે એટલે કે કસ્તુરબા સાથેનું લગ્ન, એ જાન પણ એને અહીંથી જ ગયેલી, પોરબંદર અને લગ્ન કરીને કસ્તુરબા પણ આ જ ઘરમાં આવેલા, તેમના બે દીકરા મણિલાલ અને હરિલાલનો જન્મ પણ આ ઘરમાં થયો છે, એટલે કૌટુંબિક જીવન પણ આ ઘરનો સાક્ષી છે. 1948માં જે તે વખતે ગાંધીજીના દેહાંત બાદ ગુજરાત સરકારના ઢેબરભાઈ જે મુખ્યપ્રધાન, એમને એક વિચાર આવ્યો કે ગાંધીજી જે રાજકોટ ખાતે હતા એ ગાંધી સ્મૃતિ એ મકાન લઈ લેવું અને ગાંધી સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના કરવી અને લોકો માટે ખુલ્લું કરવું. તો એ રીતે 1948માં આ જે તે વખતે ઢેબરભાઈની સરકારે આ ઘર ખરીદી લીધું અને ગાંધી સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના કરી, અને એ સ્થાપના ત્યારબાદ આ જે મકાન જે છે આપણે જે જોયું એ એક જ યથાસ્થાને એ જ રીતે છે, અને એમાં ગાંધીજીના જે બધા પ્રસંગો છે એનું પ્રદર્શન કરેલું છે, અને લોબીમાં એમના જે 11 વર્ત છે એનું ચિત્ર સાથેનું સંકલન છે. એ રીતે અહીંયા રાજકોટના લગભગ રોજ 30-30 બારગામથી સરવાળે લગભગ 30-40 લોકો સરેરાશ જોવા આવે છે. NRI ડિસેમ્બર જ્યારે સિઝન હોય ત્યારે NRI લોકો પણ આવે છે. એમ લોકોનું ગાંધીજી કબા ગાંધી લેવાનું ટુરિસ્ટનું આવન જાવન રહે છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પહેલાં તો આખા જોઈએ તો દુનિયામાં પણ સ્થાન લેશે એવું આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ બન્યું છે. અત્યારે પણ જે લોકો દુનિયામાંથી પણ માણસો સર્ચ કરીને જોઈને અહીંયા આવે છે, અને બને હજી બને છે છતાં પણ એ લોકો જોવા માટે જોઈ અને પછી જ જાય છે. મ્યુઝિયમનો લગભગ ટાઈમ જોતા આપણને
બે અઢી કલાક તો લાગશે જ. જ્યારે આલ્ફ્રેડ સ્કૂલ શરૂ થઈ અને લગભગ 40-60 છોકરાઓ વચ્ચે શરૂ થઈ હતી, બંધ થઈ ત્યારે પણ મને લાગે છે કે 40-50 છોકરાઓ વચ્ચે જ બંધ થઈ. પણ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે વિચાર કર્યો કે ગાંધીજીએ લગભગ એમનું બાળપણ રાજકોટમાં ગાળ્યું છે અને સ્કૂલ એક આપણે હેરિટેજમાં આવી જાય છે, અને એના પ્રમાણે જે સીએમ સાહેબના વિચારોથી અને ગાંધીજીના બાળપણથી અને એમની બધી આફ્રિકાની ચળવળથી શરૂ કરી અને આઝાદી સુધીની દરેક વસ્તુ આમાં આવરી લેવામાં આવી છે, એમના વિચારો, અને અદ્ભુત એક મ્યુઝિયમ બન્યું છે. અને 30 તારીખે માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના હાથે સાંજે આ ખુલ્લું મૂકવામાં આવશે. ખાસ કરીને ભાઈ મ્યુઝિયમ સિવાયની વાત કરીએ તો કબા ગાંધીનો લીલો છે, રાષ્ટ્રીય શાળા છે, ઘણી બધી વસ્તુઓ રાજકોટમાં એવી છે જે ગાંધીજી સાથે સંકળાયેલી છે. જન્મ પણ એમનો સૌરાષ્ટ્રની પૃથ્વી ધરતી પર થયો છે. શું કહેશો? સૌરાષ્ટ્રમાં જ ગાંધીજીનો જન્મ થયો છે. નાનપણ પણ એમનું કબા ગાંધીના ડેલાથી, અહીંની બાલમંદિરથી માંડી સ્કૂલ, જ્યારે સ્કૂલનો સમય એમને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાયડો છે, તો એના સ્ટ્રક્ચર સાથે જે આખી સ્કૂલનું છે બિલ્ડિંગ, એમાં એક એક રૂમમાં આપણે આ મ્યુઝિયમનું લીધું છે. ભવિષ્યમાં પણ જે એમની જે યાદીઓ છે, જે એમની સ્મૃતિઓ છે, એને પણ ધીરે ધીરે આપણે સારી દિશામાં કંઈક ને કંઈક અવનવ એવું લઈ આવશું. ખાસ કરીને અત્યારની યુવા પેઢી છે જે જે આપણા દેશ માટે જે લોકોએ લડત કરી છે, તેમના કંઈક ભૂલતા જાય છે. ગાંધીજીના વિચારોને કદાચ આજની યુવા પેઢીઓ ભૂલતી જાય છે, ત્યારે આ મ્યુઝિયમથી યુવા પેઢીઓને શું સંદેશો મળશે? યુવા પેઢીને ખરેખર ગાંધીજીના એક એક વિચારો જે સમાજલક્ષી હતા અને જીવનમાં પણ પ્રેરણા દરેક યુવાનોને આપે એવી રીતે પણ જ આ મ્યુઝિયમમાં આપણે દર્શાવવામાં આવ્યું છે. અને મને લાગે છે કે ભવિષ્યમાં અત્યારે બાળકો માટે પણ ત્યાં રમવા માટેની પણ નાના મોટા આપણે આયોજન કરેલા છે, અને ભવિષ્યમાં દરેક લોકો, બાળકો છે, યુવાનો છે, આના ઉપર એ લોકોને કાંઈ પણ આર્ટિકલ કરવા હોય, લખવા હોય, તો મને લાગે છે આ મ્યુઝિયમ ખૂબ જ ઉપયોગી થશે. જે મહાત્મા ગાંધીજીનું જે મ્યુઝિયમ છે એ ખાસ કરીને આલ્ફ્રેડ હાઈસ્કૂલ, એ સ્કૂલનું નામ લગભગ 5 વખત ચેન્જ થયું હતું, અને જ્યારે મહાત્મા ગાંધીજી ભણતા હતા એનું સ્કૂલનું નામ કાઠિયાવાડ હાઈસ્કૂલ હતું, પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલ, પછી મોહનદાસ હાઈસ્કૂલ હતું. એને અત્યારે કન્વર્ટ કરીને આપણે એક મહાત્મા ગાંધી મ્યુઝિયમ કરીએ છીએ, જેના અંતર્ગત પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર અને સિદ્ધાંતોના ઉપર આ મ્યુઝિયમ સંપૂર્ણપણે એ પર્યવસિત છે. અને આ સંપૂર્ણ જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમના અલગ અલગ રૂમોમાં અલગ અલગ ઇવેન્ટ્સ અને અલગ અલગ જે વ્રતો છે એ વ્રતોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે અગર જોઈએ તો આ મ્યુઝિયમ એક વૈશ્વિક કક્ષાનું મ્યુઝિયમ માટે એમાં તમામ સવલતો રાખવામાં આવી છે. દાખલા તરીકે જે સ્મોક ડિટેક્શન હોય, ફાયર ડિટેક્શન હોય, એમાં પૂરેપૂરું જે બિલ્ડિંગ છે એ સેન્ટ્રલાઇઝ્ડ એસી રાખવામાં આવ્યું છે લોકોના માટે, અને એના સાથે સાથે સંપૂર્ણ જે રૂમ્સ છે એ રૂમ્સમાં લોકોને અલગ અલગ અનુભૂતિ મળે એના માટે આ સંપૂર્ણ પ્રકારે એક અલૌકિક અનુભૂતિ થાય, અને લોકો મહાત્મા ગાંધીજીને વધારેમાં વધારે ફોલો કરે, આદર કરે, અને જીવનમાં એનું જે આદર્શો છે એ અનુપ્રેરિત થઈને અમલ કરે, એના માટે આ મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમમાં કાર્યવાહી કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમ જે છે, ખાસ કરીને રાજકોટ સાથે એમનું નાતો ખૂબ લાંબુ અને ખૂબ મહત્ત્વનું છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી અહીંયા પહેલાં પોરબંદરથી આવીને પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હતા, પછી હાઈસ્કૂલ કાઠિયાવાડ હાઈસ્કૂલમાં ભણ્યા. જ્યારે કાઠિયાવાડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે જાન છે એ અહીંયાથી પોરબંદર ગયા હતા. અહીંયાથી રાજકોટથી એ સાઉથ આફ્રિકા, લંડન એ બધા વિદેશોના સફર કર્યા,
અહીંયા રાષ્ટ્રીય શાળાનું જે છે એ સ્થાપના 1921માં કર્યા. 1939માં એ અહીંયા રાષ્ટ્રીય શાળામાં પોતે ફાસ્ટિંગ કર્યા હતા અને સંપૂર્ણપણે મહાત્મા ગાંધીજીનું જે જીવન છે રાજકોટ સાથે સંકળાયેલા છે. એટલે આ મ્યુઝિયમ અને આ મ્યુઝિયમ જે છે ખરેખર રાજકોટના લોકોના માટે એક ખાસ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જે 150મી જન્મજયંતિ જે 2 ઓક્ટોબરથી શરૂ થાય છે એના માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું એક સાચી શ્રદ્ધાંજલિ રૂપે આ રાજકોટના તમામ નાગરિકોના ભેટ કહી શકાય. ખાસ કરીને સર અત્યારની યુવા પેઢી મહાત્મા ગાંધીના વિચારોને કંઈક ભૂલી ગઈ છે એવું લાગે છે, ત્યારે આ મ્યુઝિયમ દ્વારા એના વિચારોને વધારે મને લાગે છે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે મેસેજ હતું કે મારા જીવન મારા મેસેજ અને સત્યના સાથે પ્રયોગો અને જીવનમાં જે કંઈ બાબતો હતી એમનું સિમ્પલ સૌથી સરળથી સરળ ભાષામાં એને વ્યવહારિક જીવનમાં કેવી રીતે અમલ કરવું અને અમલ કરીને લોકોને કેવી રીતે બતાવવી એ મહાત્મા ગાંધીજીનું મૂળ વિચારો હતી અને આ વિચારો મને લાગે છે યુવા ધન અને બીજા તમામ સુધી જાય વૈશ્વિક કક્ષાએ આ મ્યુઝિયમનું જે મેસેજ જાય અને રાજકોટ વૈશ્વિક કક્ષાએ રાજકોટના સાથે મહાત્મા ગાંધીજીનું જે ઘનિષ્ઠ સંબંધ હતું એ વિશ્વ કક્ષાએ પ્રસ્થાપિત થાય એના માટે આ મ્યુઝિયમનો કલ્પના કરવામાં આવી હતી. આઝાદીના સમયમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરવામાં આવેલી અને જે તે સમયે આપણા જે રાજવી હતા એમણે આ જમીન ગાંધીજીને આપેલી રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા માટે, ગ્રામ ઉદ્યોગની પ્રવૃત્તિ કરવા માટે. અને એ સમય પછી થોડા સમય પછી રાષ્ટ્રીય શાળાએ આ જમીન પોતે જ ખરીદી લીધેલી અને ત્યાર પછી આ બધી અહીંયા પ્રવૃત્તિઓ શરૂ થયેલી. આ રાષ્ટ્રીય શાળાનું ખાસ મહત્ત્વ એટલા માટે છે કે આઝાદીના સમયની અંદર મહાત્મા ગાંધીએ અહીંયા ઉપવાસ કરેલા અને એ ઉપવાસ અહીંયાના જે રાજવીના જે સચિવ હતા એની સામેના ઉપવાસ હતા અને સમગ્ર હિન્દુસ્તાનમાં ગાંધીજીએ જે ઉપવાસ કરેલા એમાં અહીંયાનો એકમાત્ર ઉપવાસ એવા હતા કે જે એણે અધૂરા છોડવા પડ્યા હતા અને એ અધૂરા છોડીને એને જવું પડ્યું. એટલે અહીંયાથી આપણા જ દેશના રાજાઓ મારફત જે સાથ અને સહયોગ મળવો જોઈએ એ રાજકોટમાં જે તે સમય નહોતો મળ્યો એનું ઐતિહાસિક મહત્ત્વ છે. અને અત્યારે જે રાષ્ટ્રીય શાળાનું મેઇન બિલ્ડિંગ છે જેની આયુષ્ય લગભગ 125 વર્ષ જેવી થવા આવી છે એ બિલ્ડિંગના મેઇન હોલની અંદર બાપુએ ઉપવાસ કરેલા અને 11 કે 12 દિવસના ઉપવાસ પછી એમણે એ અપવાસની પૂર્ણાહુતિ કરી અને બાપુ અહીંયાથી પૂર્ણાહુતિ કરીને નીકળેલા. એ ખાસ તો મહત્ત્વ એના અપવાસને કારણે છે. બીજું કસ્તુરબાઈ અહીંયા બાજુમાં જે એમને કસ્તુરબા ધામ છે ત્યાં એમને અંગ્રેજ સરકાર તરફથી રાખવામાં આવેલા અને એ પણ એટલું જ મહત્ત્વનું ઐતિહાસિક સ્થળ પણ છે. ખાસ કરીને જ્યારે અત્યારે મ્યુઝિયમ અલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી નિર્માણ થવા જઈ રહ્યું છે રાજકોટ ખાતે આટલું સરસ મ્યુઝિયમ થાય છે, શું કહેશો? બહુ સારી વાત છે કે રાજકોટની અંદર મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો પણ એમનું બચપણ છે રાજકોટમાં ગયેલું અને એનો અભ્યાસ પણ આર્ટ્સ હાઈસ્કૂલમાં એમણે કરેલો. એને યાદ રાખીને કેન્દ્ર સરકારે જે સર્કિટ યોજના બનાવી છે કે જેની અંદર ગાંધીજીના જે સ્થળે ગાંધીજી ગયા અથવા તો જ્યાં તેમણે ઉપવાસ કર્યા કે જે ઐતિહાસિક આઝાદીની લડાઈની અંદર ઐતિહાસિક સ્થળો રહ્યા ત્યાંને બધાને જ રિનોવેશન કરી અને સરકાર આજે એક રાષ્ટ્રીય સ્મારક બનાવી રહી છે. એટલે અમે પોતે એવું માનીએ છીએ કે ઘણી સારી વાત છે અને સરકારને એને અભિનંદન. ખાસ કરીને ગાંધીજીના વિચારો હતા જે રીતે અત્યારની યુવા પેઢી છે તે ક્યાંક એમના વિચારોને ભૂલી રહી છે અથવા તો એમને ખબર જ નહોતી હોતી કે ગાંધીજીના વિચારો શું હતા, ત્યારે આ પ્રકારના સરકારના કદમથી શું લાગે છે લોકોમાં કેટલી વધારે જાગૃતતા આવશે? તમે વિશ્વના પટલ ઉપર જોશો તો જર્મની, ફ્રાન્સ, અમેરિકા, રશિયા તમામના રાષ્ટ્રીય નેતાઓ કે રાષ્ટ્રપિતાઓના સ્મારકો આજે પણ આપણને જોવા મળે છે. આપણે અહીંયા હિન્દુસ્તાનની અંદર
આપણા રાષ્ટ્રપિતાના સ્મારકો મોટાભાગે જર્જરિત હાલતમાં થઈ ગયા છે. એનું કારણ એ પણ ખરું કે રાષ્ટ્રીય જાગૃતિ માટે મહાત્મા ગાંધીએ જે એક રાષ્ટ્રીય ભાવના દેશમાં ઊભી કરી અને અહિંસકનો મંત્ર આપી એના દેશની અંદર જે આપણને સ્વતંત્રતા અપાવી, એ સ્વતંત્રતામાં કેટલા વર્ષ ગાંધીજી જેલમાં રહ્યા, પંડિત જવાહરલાલ નહેરુ જેલમાં રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં રહ્યા, મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેલમાં રહ્યા, આપણા હજારો શહીદો, આપણા સ્વતંત્ર સેનાનીઓ શહીદો પણ થયા. આપણી કમનસીબી છે કે આજનો આપણો આ જુવાન છે આ બધો ઇતિહાસ બહુ ઓછો જાણે છે, કારણ કે ઇન્ટરનેટના અને આ મોબાઈલની દુનિયાની અંદર આપણો જુવાન ખોવાઈ ગયો છે. ત્યારે સરકારની અને ખાસ કરીને લોકતંત્રને ટકાવી રાખવા માટે વિશ્વનો સૌથી વસ્તી ધરાવતા દેશની અંદર લોકતંત્ર હોય અને જુદી જુદી જ્ઞાતિ હોય, જુદા જુદા ધર્મ હોય, તેમ છતાં પણ આજે આપણે 70 વર્ષથી લોકતંત્રને ટકાવી રહ્યા છીએ, એ એક વિચારનો જે પાયો છે મહાત્મા ગાંધીનો પાયો છે. અને એ પાયાને ધ્યાનમાં રાખીને આજે સરકાર જે એક વૈચારિક ક્રાંતિ માટે પ્રયત્ન કરી રહી છે અને હું એવું માનું છું કે એની અસર યુવાનો ઉપર જરૂર પડશે. અને ગાંધીનો જે વિચાર છે એ વિચાર જેટલો પ્રસ્તુત 1947 પહેલાં હતો એટલો જ અત્યારે અગત્યનો અને મહત્ત્વનો છે. જેમ કૃષ્ણની ગીતા 5000 વર્ષ પહેલાં જેટલી મહત્ત્વની હતી એટલી જ મહત્ત્વની આજે પણ છે, મહાત્મા ગાંધીનો વિચાર જ્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ છે ત્યાં સુધી રહેવાનો છે. અને આજે નહીં તો કાલે પણ ભારતનો અને વિશ્વનો યુવાન આ વિચારને અપનાવશે એવી મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ. દર્શક મિત્રો, જે રીતે આપણે જોયું કે રાજકોટમાં ઘણી બધા 3-3 એવા અલગ સ્થળ છે કે જ્યાં ગાંધીજી સંપૂર્ણ રીતે ત્યાં સંકળાયેલા હતા, એટલે કે કબા ગાંધીનો ડેલો હોય કે રાષ્ટ્રીય શાળા હોય કે આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જે હાલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, સાથે સાથે જે સત્યાગ્રહો પણ અહીંયા ગાંધીજીએ રાજકોટ ખાતે કરેલા છે, જેમાં કહી શકાય કે 1937માં જે સત્યાગ્રહ કરેલો ઢેબરભાઈ જેમાં મુખ્ય લીડર તરીકે આ સત્યાગ્રહમાં હતા, આ સત્યાગ્રહ દરમિયાન કંઈક કેટલા લોકો તેમને તોડી પાડવાનો પણ પ્રયાસ કરેલો હતો, આ સાથે સત્યના પ્રયોગો પુસ્તક દ્વારા પણ આપણે ગાંધીજીના આદર્શ વિચારો છે તેને આપણી સમક્ષ મૂકવામાં આવેલા છે. ગાંધીજીના સત્ય અને અહિંસાના જે પરમ પૂજારી હતા તેના વિચારોને લઈને આજે પણ કેટલા ક્રાંતિવીરો દેશ માટે આપણે લડી રહ્યા છે. આ સાથે એ મોરારજીભાઈ દેસાઈ હોય, વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય કે કંઈ કેટલાય એવા મહાપુરુષો આપણે પાસે છે કે જેને આપણી આઝાદીની ચળવળમાં ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો છે. આવા કંઈક નામી અનામી નામો તો આપણે જાણતા હોઈએ છીએ, પણ લાખોની સંખ્યામાં એવા લોકો પણ હતા, એવા દેશભક્તો હતા કે જેને પોતાના પ્રાણ પણ ગુમાવ્યા છે આઝાદીની લડતમાં. આ આઝાદી આપણને ફક્ત એવી રીતે નથી મળી અને આ આઝાદી માટે ઘણા બધા લોકોએ ખૂબ મહેનત કરી છે. જે સ્વતંત્રતાનો શ્વાસ આપણે અત્યારે લઈ શકીએ છીએ એ સ્વતંત્રતાના શ્વાસ પાછળ લાખો લોકોની મહેનતો છે. અને આ આઝાદીના આટલા વર્ષ પછી જ્યારે આજે 150મી મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે ત્યારે આપણે મહાત્મા ગાંધીની સાથે સાથે જે લોકોએ આપણને આઝાદીમાં આટલો મોટો સિંહ ફાળો આપ્યો છે એ બધાને આપણે વંદન કરીએ. ફરી પાછા આવા જ કોઈ શો સાથે આપણે મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબતક ચેનલ.